नमस्कार। देश दुनिया ने राज्य में कोरोना खतरो आज पण आंकड़ाओ सतत वधी रहा छे। आ तमाम खबरों वच्चे कोरोना टेस्टिंग जे पहला बे दिवस एक दिवस अने हवे अर्धा कलाकनी अंदर पण टेस्ट किट आपणने मळी छे। आ तमाम खबरों वात करीशुं। नमस्कार, आप जोई रह्या छो कोरोना टॉप 25। हुं जनक, शुरुआत करिए राज्य में नोंधायेला कोरोना केसथी। गुजरात में कोरोना वायरस ना कुल 33,318 केस नोंधाया। कोरोना ना कारण अत्यार सुधी में 1,869 दर्दियों ना मृत्यु थया, तो कुल 24,000 थी वधु दर्दियों कोरोना ने मात आपी। राज्य में कोरोना वायरस ना 675 नवा केस नोंधाया छे, तो एक दिवस में कोरोना ना सौथी वधु केस नोंधाया। कोरोना ना कारण आज 21 दर्दियों ना मृत्यु थया, तो 368 दर्दियों कोरोना ने मात आपी। अमदावाद में कोरोना वायरस ना 215 नवा केस नोंधाया, तो सूरत में 121 केस नोंधाया। वडोदरा में 57 केस से, तो नवसारी जिला में 24 नवा केस नोंधाया छे। राजकोट जिला में 15 नवा केस से, तो अमदावाद में कोरोना वायरस ना कुल 21,128 पॉजिटिव केस नोंधाया छे। तो सूरत में कोरोना वायरस ना केस नो आंकड़ो 5,000 ने पार छे। वडोदरा में 2,324 केस से, तो राजकोट में 284 केस से। भावनगर में 267 केस अत्यार सुधी नोंधाया छे। भारत में कोरोना वायरस की कुल संख्या 5,91,000 ने पार है, तो कोरोना ने कारण 17,000 थी वधु लोगों का मृत्यु थया है, तो 3,52,000 थी वधु लोगों कोरोना ने मात आपी है। विश्व में कोरोना वायरस 1,06,29,000 थी वधु केस है, तो कोरोना ने कारण 5,14,000 थी वधु लोगों का मृत्यु थया है। दुनिया में 58,33,000 थी वधु दर्दियों कोरोना ने मात आपी है। तो बीजी बाजु ऑस्ट्रेलिया बीजा क्रम नु सौथी मोटु शहर मेलबर्न शहर में फरी वक्त लॉकडाउन करवामां आव्युं छे। અહીં કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અહીં આશરે 3.20 લાખ લોકોને તેમના ઘરમાંથી બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે, તો લોકડાઉન બુધવારે મધરાત્રિથી એટલે કે 12 વાગ્યાથી લાગુ થશે। મેલબર્નમાં લોકડાઉન 4 સપ્તાહ માટે લગાવવામાં આવ્યું છે। શહેર સાથે જોડાયેલી તમામ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે। લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે। અમેરિકામાં 27.28 લાખ કેસ નોંધાયા છે, તો 1.30 લાખ લોકોના મોત થયા છે। અત્યાર સુધીમાં 11.44 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે। અમેરિકાના અમુક રાજ્યોમાં સંક્રમણના કેસો વધ્યા છે, તો હેલ્થ એક્સપર્ટ ડોક્ટર એન્થી ફૌસીએ મંગળવારે કહ્યું કે લોકો લાપરવાહી કરતા રહ્યા તો ટૂંક જ સમયમાં દરરોજ 1 લાખ કેસ આવશે। ગુજરાતના વાતાવરણમાં સતત પલટું છે। હાલ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારીમાં વરસાદ પડી શકે છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। બીજી તરફ ખેડૂતો પણ વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવા જાહેરાત પણ કરી હતી, જોકે સાંજ પડતા નિર્ણયને કેન્દ્રની ગાઈડલાઈનનો હવાલો આપીને રદ કરાયો। ઉલ્લેખનીય છે, કોરોના કપરા કાળમાં ગુરુવારથી જીટીયુની પરીક્ષા યોજવાની હતી। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટી છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી, સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા। જોકે બાદમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા ન લેવાના નિર્ણયની પણ જાહેરાત કરી હતી। ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવશ્રી દ્વારા દરેક રાજ્ય સરકારોને એક સૂચના આપવામાં આવી છે કે હાલ તુરંત આ બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને ભવિષ્યમાં નવી તારીખો આપીને જ પરીક્ષાઓ લેવામાં આવે। એટલે આવતીકાલથી જીટીયુની પરીક્ષા પણ નહીં લેવાય, એના પછી 7 તારીખ, 15 તારીખ, 17 તારીખ, 20 તારીખે પણ અલગ અલગ સરકારી યુનિવર્સિટીઓ દ્વારા લેવાનારી પરીક્ષાઓ ભારત સરકાર ની સૂચના મુજબ મોકૂફ રાખવામાં આવે છે। રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી નજીક છે, ત્યારે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। એક તરફ ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીઓ લાગ્યું છે, ત્યારે ભાજપ કોંગ્રેસે પોતાના ઉમેદવારને જીત અપાવવા કવાયત શરૂ કરી છે। રાજકોટમાં મોહન કુંડારે પેટાચૂંટણી અંગે નિવેદન આપતા કહ્યું
કે સૌરાષ્ટ્રની પાંચ બેઠક ઉપર ભાજપને જીત થશે. સાથે તેમણે કહ્યું કે ભાજપના નેતાઓમાં નારાજગી ક્યાંય નથી, મોરબી બેઠક પર કોઈ વિવાદ નથી, પાર્ટી જેને ટિકિટ આપશે તે જીતશે. મોરબી નહીં હોય કે સૌરાષ્ટ્રની પાંચ સીટની પેટાચૂંટણી છે, એમાં ગમે તે આ પાર્ટી ઉપરથી નિર્ણય કરશે, એમાં જે ઉમેદવાર કમળનું નિશાન લઈને આવશે એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તનતોડ મહેનત કરશે, પરિશ્રમ પાડશે અને સીટો જીતાડશે. સૌરાષ્ટ્ર ભાજપ પર સીટ જીતવાની કોઈ શંકા નથી, કોઈ સેમાય નારાજગી નથી. ભારતીય જનતા પાર્ટીનો પરમ દિવસે કાર્યક્રમ થયો, બિરજાભાઈને આવકારવા માટેનો તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા, એમાં કોઈ શંકા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમળના નિશાનને ધ્યાનમાં રાખી, નરેન્દ્ર મોદી વિજયભાઈ રૂપાણીને ધ્યાનમાં રાખી, અમિત શાહ સાહેબને ધ્યાનમાં રાખી અને અમારા જીતુભાઈ વાઘાણીને ધ્યાનમાં રાખી મતદાન કરવાનો છે, કામ કરવાનો છે. એટલે 100% અમે કમળ જીતવાના છે. અમદાવાદમાં કરણી સેનાએ ચાઇનીઝ વસ્તુને તોડફોડ કરી. વિરોધ દરમિયાન પોલીસની હાજરીમાં કાયદાના ધજાગરા ઉડાવ્યા. રાજ શેખાવતે પોલીસની હાજરી બાદ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમની એસી તેસી કરી, તેમ છતાં પોલીસ મુખ પ્રેક્ષક જેમ જોતી રહી. નવાઈની વાત તો એ છે કે અમદાવાદ શહેરમાં માસ્ક ના પહેરનાર લોકોને દંડતી પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવનાર રાજ શેખાવતને પ્રોટેક્શન આપ્યું, ત્યારે અહીં સવાલ ઉઠી રહ્યો છે કે શું કાયદા માત્ર સામાન્ય જનતા માટે જ છે? એક મહિનામાં તમારી પાસે જે સામાન છે ચાઇના મેડ, મેડ ઇન ચાઇના, એ તમારે વેચી દેવાનું છે, ખતમ કરી દેવાનું છે, સ્ટોક રાખવાનું નથી. અને આ એક મહિનાના વચ્ચે જો તમે કોઈ માલ ઇમ્પોર્ટ કર્યો ચાઇનાનું તો કરણી સેના તમારા દુકાને તાળું લગાવીને ચાવી લઈ જશે. શરૂઆત થઈ ગઈ છે. મૂર્તિમન માર્કેટના રહીશોએ અમારી નિવેદનને ધ્યાનમાં લેતા અમને સન્માન આપ્યું અને દેશની હિતમાં, રાષ્ટ્રહિતમાં, દેશભક્તિના ભાવથી એ લોકોએ મૂર્તિમનમાં એમના જે બોર્ડ છે એમને ઢાંકી દીધા છે. અમે શરૂઆત કરી છે ફેઝ વાઇઝ દરેક કોમ્પ્લેક્સ ઉપર જઈને અમે આ ચાઇનાના પ્રોડક્ટનો વિરોધ કરીશું. અંતરિયાળ ગામોમાં સિંચાઈના અને પીવાના પાણીની સમસ્યાના સમાધાન માટે ઉદ્વાહન સિંચાઈ યોજના કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાપીના સોનગઢમાં ચાલી રહેલી ઉદ્વાહન સિંચાઈ યોજનામાં બે ગામોનો સમાવેશ નહીં કરાતા લોકોમાં રોષ છે. બે ગામના લોકોએ ભેગા થઈ કામગીરી અટકાવી. આ વિરોધમાં ઉચ્છલના ધારાસભ્ય અને ગામના સ્થાનિક આગેવાનો પણ જોડાયા. સિંચાઈ વિભાગે લેખિતમાં બાંયધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. જો આગામી દિવસોમાં માંગણી પૂરી નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે. કોકાઈ જળાશય યોજના હેઠળ ખેડૂતોને પાણી આપવાની યોજના 2017માં ગવર્મેન્ટે મંજૂર કરી હતી અને એ યોજનામાં તાલુકાના સોનગઢ તાલુકાના તમામ ગામોને આવરી લેવાની યોજના હતી, પણ અમારે સોનગઢ તાલુકાના ગાયસવર અને રામપુરા ગામ જેને ખેતીવાડી માટે પાણી આપવા માટેની એમાં કંઈ જોગવાઈ નહીં હતી, એના માટે અમે વિરોધ કરવા માટે જે બેઠા હતા. જ્યારે એમની રજૂઆત આવી ત્યારે આપણે અમારી એજન્સીને અમે સર્વે માટે જણાવી દીધું હતું, પરંતુ આ લોકડાઉનને લીધે સર્વેરો આવી શકેલા ન હતા, એને લઈને આ સર્વેની કામગીરી અટકી. હવે પછી આ બે દિવસમાં સર્વેના માણસો આવીને સર્વે કરી લેશે. બાંયધરીમાં અત્યારે 10 દિવસમાં સર્વે અમે કરી નાખશું અને આપણે એમને અહીંયા પાઇપલાઇનમાંથી કે પછી આપણે તળાવમાંથી પણ ચાપાવાડી પોણમાંથી આપણે કઈ રીતે પાણી આપી શકીએ એની અમે બાંયધરી આપી દઈશું. દેશમાં કોરોના જે ચરમસીમાએ પહોંચ્યો છે, અન્ય રાજ્યોમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા ત્યાં તાત્કાલિક બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં હવે અમદાવાદમાં કોરોના દર્દી ઘટી રહ્યા છે, રિકવરી પણ વધતા હવે કોરોનાની હોસ્પિટલ ઓછી કરાઈ છે. એચએલ ત્રિવેદી કિડની ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બંને સેન્ટરમાં કોરોનાની સારવાર બંધ કરાઈ છે, જો કે કેન્સર અને કિડની સારવાર ચાલુ રહેશે. આજની તારીખમાં હવે જે 1100થી વધારે પ્લસ પેશન્ટો રહેતા હતા એ ઘટતા અત્યારે 200-250ની આજુબાજુ પેશન્ટો અમારા વોર્ડમાં દાખલ છે. એના ઘણા બધા રીઝન્સ છે. એક તો આ વાયરસ જે હતો એમાં જે કમ્યુનિટી કહેવાય એમાં લોકોમાં કદાચ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ હશે. બીજું, શરૂઆતમાં જે ગંભીર પ્રકારના કેસ હતા એ હવે એની ઘાતકતા ઓછી થઈ એટલે દર્દીઓ પણ ઓછા આવે છે. અમારી ઓકડીમાં પણ જે ઓકડી 400ની આજુબાજુ રહેતી હતી એ પણ અત્યારે 100ની નીચે આવી ગઈ છે. 108ના કોલ પણ ઘટી ગયા છે. એમાં આઈસીએમઆરની જે નવી ગાઈડલાઈન આવી ડિસ્ચાર્જ કરવાની અને એને હોમ આઇસોલેશનની અને હોટેલ આઇસોલેશન કે માઇલ્ડ પ્રકારના અને એ સિમ્પટોમેટિક કેસ હોય એ ઘરે પણ એના દવા લઈ શકે અને હોમ કન્સલ્ટેશન કરી શકે. મધ્ય ગુજરાત વીજ કંપનીના એમડી અને મેનેજમેન્ટે વિવિધ કારણોસર 800 જેટલા કર્મચારીને સામૂહિક નોટિસ આપતા આજે એમજીવીસીએલના 3500 કર્મચારીઓ બાદ સીએલ પર ઉતરી ગયા હતા. જો કે એમજીવીસીએલ મેનેજમેન્ટ અને ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ વચ્ચે મળેલી બેઠકમાં એમડી તુષાર ભટ્ટ સામે સરકાર કડક કાર્યવાહી કરવાનો અને કમિટી બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારબાદ માસ સીએલ પરત ખેંચાઈ છે. કર્મચારીઓ ફરીથી કામ પર જોડાયા છે.
આ પહેલા કર્મચારીઓ વડોદરાના રેસ્કોસ સર્કલ પાસે કર્મચારી દેખાવ કર્યા. વીજ કર્મચારી નિર્ણયને પગલે વીજ પુરવઠા અને મેન્ટેનન્સની કામગીરી પર પણ અસર પહોંચી હતી. આજથી આ આંદોલન રદ કરી તમામ કર્મચારીઓને પોતાની ફરજ ઉપર હાજર થવા સૂચના અપાયેલ છે. એમજીવીસીએલના તમામ હોદ્દેદારો અને કર્મચારીઓ વતી ઉપરોક્ત તમામ આગેવાનો અધિકારીશ્રીઓ તથા ખાસ કરીને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આપેલ પૂર્ણ સહકારને અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ આભાર વ્યક્ત કરીએ છીએ અને ભવિષ્યમાં જરૂર પડે કર્મચારીઓને વ્યાજબી પ્રશ્નોને વાચા આપવા અને અમારો અવાજ બનવા એ અપેક્ષા રાખીએ છીએ. પુનઃ આભાર. આજે જે 10 દિવસની અંદર એક કમિટી બનાવીને એ કમિટી એનો સારી રીતે યોગ્ય તપાસ કરીને યોગ્ય નિરાકરણ લાવશે અને કમિટી પણ જે કર્મચારીઓ ઇચ્છતા હતા, જે એન્જિનિયરો ઇચ્છતા હતા એ પ્રમાણે બની છે અને એમને પણ ખૂબ સંતોષ છે. ત્યારે હું આપના બધા વતી સરકારના બંને મંત્રીઓનો અને મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને આજે જે સુખદ નિરાકરણ આવ્યું છે એ બદલ સૌને હું દિલથી અભિનંદન આપું. અંતરિયાળ ગામોમાં સિંચાઈના અને પીવાના પાણીની સમસ્યાના સમાધાન માટે ઉદ્વાહન સિંચાઈ યોજના કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાપીના સોનગઢમાં ચાલી રહેલી ઉદ્વાહન સિંચાઈ યોજનામાં 2 ગામોનો સમાવેશ નહીં કરાતા લોકોમાં રોષ છે. 2 ગામના લોકોએ ભેગા થઈ કામગીરી અટકાવી આ વિરોધમાં ઉચ્છલના ધારાસભ્ય અને ગામના સ્થાનિક આગેવાનો પણ જોડાયા. સિંચાઈ વિભાગે લેખિતમાં વાયદારી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે. જો આગામી દિવસોમાં માગણી પૂરી નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે. ઉકાઈ જળાશય યોજના હેઠળ ખેડૂતોને પાણી આપવાની યોજના 2017માં ગવર્મેન્ટે મંજૂર કરી હતી અને એ યોજનામાં તાલુકાના સોનગઢ તાલુકાના તમામ ગામોને આવરી લેવાની યોજના હતી. પણ અમારે સોનગઢ તાલુકાના ગાયસવર અને રામપુરા ગામ જેને ખેતીવાડી માટે પાણી આપવા માટેની એમાં કંઈ જોગવાઈ નહીં હતી એના માટે અમે વિરોધ કરવા માટે જે બેઠા હતા. જ્યારે એમની રજૂઆત આવી ત્યારે આપણે અમારી એજન્સીને અમે સર્વે માટે જણાવી દીધું હતું, પરંતુ આ લોકડાઉનને લીધે સર્વેયરો આવી શકેલા ન હતા એને લઈને આ સર્વેની કામગીરી અટકી હવે પછી આ 2 દિવસમાં સર્વેના માણસો આવીને સર્વે કરી લેશે. બાંહેધારીમાં અત્યારે 10 દિવસમાં સર્વે અમે કરી નાખશું અને આપણે એમને અહીંયા પાઇપલાઇનમાંથી કે પછી આપણે તળાવમાંથી પણ ચાપાવાડી પોણમાંથી આપણે કઈ રીતે પાણી આપી શકીએ એની અમે બાંહેધારી આપી દઈશું. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે બહારથી આવતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટમેટા 10-20 રૂપિયા કિલોના ભાવે મળતા હતા તે અત્યારે 80-100 રૂપિયા વેચાઈ રહ્યા છે. કીરા કાકડી 40 રૂપિયા મળતી હતી તે 100 રૂપિયા, ચોળીનો ભાવ 40 રૂપિયા હતો તે 80 રૂપિયા, કેપ્સિકમ 70-80ના બદલે 120 રૂપિયા વેચાઈ રહ્યા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા હોય કે પછી કેપ્સિકમ હોય, તુવેર હોય કે ચોળી હોય, તમામના ભાવ અત્યારે હાલ આસમાને પહોંચ્યા છે અને જે રીતે ભાવ વધારે છે કયા કારણોસર છે વાત કરીએ, કેટલા ભાવ છે શાક અત્યારે? બધું શાક 80-100-120 રૂપિયા કિલો વેચાય છે. ટામેટાનો ભાવ શું છે? ટામેટા અત્યારે બેંગ્લોરથી આવે છે, એમની આવક ઓછી છે એટલે ટામેટા અત્યારે રિટેલ ભાવ મારો 80 રૂપિયા કિલો છે. કેપ્સિકમ હોય કે પછી ધાણા હોય, કઈ કયા કયા શાકભાજીના ભાવ વધ્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે આ ભાવ વધારો છે? અત્યારે વટાણા, કેપ્સિકમ, ખીરા કાકડી, ફણસી એ બધા બહારગામથી આવે છે, ત્યાંથી શાક બહુ ઓછા આવે છે અત્યારે, એના હિસાબે અત્યારે ભાવ વધી ગયા છે. વેપારીઓ પણ કહી રહ્યા છે કે શાકભાજીના ભાવ 20-30 ટકા વધ્યા છે, જ્યારે કેપ્સિકમ અને ટામેટાના ભાવ તો 50 ટકા જેટલો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ગ્રાહક હોય કે વેપારી તમામ લોકોને તકલીફ પડી રહી છે. ટામેટા બેંગ્લોરથી આવતા હોવાના કારણે તેના ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચો વધી રહ્યો છે અને લોકો પણ જે કહી શકાય તકલીફનો સામનો કરી રહ્યા છે. જામનગરના ધરતીપુત્રને ગત દિવાળીથી લઈ હાલ ચોમાસાની સિઝનમાં આગમન થઈ ચૂક્યું છે, તેમ છતાં પાક વીમો ન મળતા ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને તાત્કાલિક પાક વીમો આપવા રજૂઆત કરી છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોને વાવેતર માટે પૈસાની તાતી જરૂરિયાત છે. આ પરિસ્થિતિમાં પાક વીમા એજન્સી દ્વારા ઠાકાઠૈયા કરવામાં આવતા છે, જેના પગલે પગલાં લેવાની માંગ કરાઈ છે. આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ઘટતું કરી અને જે કાંઈ વીમા કંપનીની સબસિડી હોય ગુજરાત સરકાર તરફથી કે જે કાંઈ એને ક્રોપ કટિંગના આંકડાની જરૂરિયાત હોય એ ટૂંક સમયમાં વીમા કંપનીને પૂરું પાડે, વીમા કંપની ઉપર ગવર્મેન્ટ પ્રેશર ઊભું કરે અને જિલ્લાના ખેડૂતોને ઝડપથી વીમો મળે એવી વ્યવસ્થા કરે.
કારણ કે અત્યારે વાવણીનો સમય છે, ખેડૂત ખૂબ જ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે, માથેથી આ કોરોના મહામારી છે. તો અમારી આ ટાઈપની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરી છે. ભારત અને ચીન વચ્ચે હાલ તણાવ પરિસ્થિતિ છે, ત્યારે ભારતનું સૈન્ય પણ વધે તે આત્મવિશ્વાસમાં વધારો કરાય તે વાત છે. આ મહિનામાં અંતમાં ભારતને 6 રાફેલ ફાઇટર વિમાન મળવાના આનંદ સમાચાર છે. ભારતીય વાયુસેના પાયલટ ફ્રાન્સથી ઉડાવીને પ્લેન આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબના અંબાલા એરબેઝ ખાતે રાફેલની સ્કવોડ ડ્રોન ઉભી કરાશે. જોકે ફ્રાન્સથી આવતા સમયે જામનગર એરબેઝ પર રાફેલનું ઉતરાણ થઈ શકે છે. જામનગર રોકાણ કર્યા બાદ રાફેલને અંબાલા લઈ જવાશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. જોકે રાફેલ જામનગર આવશે તે વિશે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ભારતમાં 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનની સોશિયલ મીડિયા એપ વિવોમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ માહિતી આપી છે. મોદીએ આ એપ પર 2015માં એકાઉન્ટ બનાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે વીઆઈપી એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા થોડી જટિલ હોય છે, જો કે એકાઉન્ટ ડિલીટ કરવાની આધિકારિક પ્રક્રિયા શરૂ કરી દેવાય છે. ચીન તરફથી તેની પરવાનગી આપવામાં ખૂબ જ સમય લગાડવામાં આવી રહ્યો છે અને આ અંગેનું કારણ જણાવવામાં આવ્યું નથી. જો કે આ નિર્ણય લઈને પ્રધાનમંત્રી મોદીએ ચીનને કડક સંદેશો આપ્યો છે. ચીન તરફ કડક વલણ અપનાવી સરકાર એક પછી એક નિર્ણયો કરી રહી છે. બીજી તરફ ચીન સાથે સરહદે જે સ્થિતિ છે તેના પર ચીવટતાથી નજર રખાઈ રહી છે, જેને રક્ષામંત્રી રાજનાથસિંહ 3 જુલાઈ લદ્દાખની મુલાકાત જવાના છે. તેમની સાથે સેના પ્રમુખ નરવણે પણ લદ્દાખ જશે. બંને લેહમાં જવાનોની સાથે મુલાકાત પણ કરશે. ચીની કંપનીઓને ભારતનો વધુ એક ઝટકો. દેશમાં હાઈવે પ્રોજેક્ટ ચીનની કંપનીઓ નહીં અપાય. જે ભારતીય કંપનીમાં ચીનનું રોકાણ હશે તેને પણ પ્રોજેક્ટ નહીં અપાય. આ જાહેરાત કરી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ. હાઈવે પ્રોજેક્ટમાં પણ ચીનની કંપનીઓ પર રોક લગાવી સરકાર હવે ચીનને પછાડવાની તૈયારીઓ કરી રહી છે. મહત્વનું છે કે પહેલા ચીનની 59 એપ્લિકેશનને ભારતમાં બેન કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચે તણાવભરી સ્થિતિ છે. લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક મિલિટરી લેવલની વાતચીત ચાલુ છે, પરંતુ પૂર્વ લદ્દાખમાં ચીન સૈનિક પણ વધારી રહ્યું છે. એલએસી નજીક ચીને 20,000 સૈનિકો વધાર્યા છે. શિનજિયાંગમાં સેનાની ગાડીઓ અને હથિયાર જમા કર્યા છે, તે ભારતની સરહદે 48 કલાકમાં પહોંચાડી શકાય તેમ છે. બીજી તરફ ભારત પણ જવાબી તૈયારીઓ શરૂ કરી છે. ન્યૂઝ એજન્સી રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર ઓક્ટોબર વચ્ચે અહીં બરફવર્ષા શરૂ થાય છે, તે પહેલાં સ્થિતિ સુધારવી મુશ્કેલ લાગી રહી છે. ભારત ચીનની સેનાની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યું છે. 7 હપ્તાથી વાતચીત ચાલુ છે, પરંતુ ચીન સરહદ ઉપર સૈનિકો હથિયારોને ઘટાડવાના બદલે વધારી રહ્યું છે. તિબ્બતના વિસ્તારમાં ભારત અને ચીનના હંમેશા 2 ડિવિઝન એટલે કે 20,000 સૈનિક તૈનાત રહે છે, પરંતુ આ વખતે ચીને આટલા જ જવાનો તૈનાતી વધારી છે. આવી સ્થિતિમાં ભારત દરેક મોરચે ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. ભારત ચીન સીમા વિવાદ વચ્ચે ચીનની વધુ એક અવરચંડાઈ સામે આવી છે. ચીને પેંગોંગના વિવાદાસ્પદ કાંઠાની જમીનને પોતાની ગણાવી છે. પેંગોંગના વિવાદાસ્પદ કાંઠે જમીન પર ચીને 2000 ચોરસ મીટરનો સિમ્બોલ દોર્યો છે, જેને પોતાની જમીન દર્શાવી છે. આ સિમ્બોલ સેટેલાઇટ ઇમેજમાં સરળતાથી જોઈ શકાય છે. આ સિમ્બોલમાં ચીનનો નકશો બનાવી ચાઇના એવું લખાણ પણ કરાયું છે. જમીન પર બનાવવા આવેલા સિમ્બોલની લંબાઈ 81 મીટર અને પહોળાઈ 25 મીટર છે, એટલે કે તે 2000 ચોરસ કિલોમીટરમાં બનેલી છે. આ સિમ્બોલ જ્યાં બન્યો છે તે જમીન પર ભારત અને ચીન બંને પોતપોતાનો દાવો કરી રહ્યું છે, એટલે કે આ જમીન વિવાદાસ્પદ છે અને બંનેમાંથી કોઈ પણ દેશ તેના પર દાવો ન કરી શકે. પરંતુ ચીને ફરી એકવાર સંધિનો ભંગ કરીને આ પ્રદેશને ખુલ્લેઆમ પોતાનું ગણાવ્યું છે. જોકે ભારત પણ ચીનની આ અવરચંડાઈ સહન નહીં કરે. ભારતે હવે વાતચીતની સાથે લડાઈનો વિકલ્પ પણ ખુલ્લો જ રાખ્યો છે. લદ્દાખની સીમા પર ભારતે હોવિત્ઝર તૈનાત કરી દીધી છે. સાથે જ લદ્દાખની સીમા આસપાસ પણ ગતિવિધિ વધારી દેવાઈ છે. ચીનની ગુસ્સાખીનો તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારીઓ કરાઈ રહી છે. ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવા માટે બંને દેશોની સેનાએ મંગળવારે લેફ્ટનન્ટ જનરલ સ્તરની મંત્રણા યોજી તેમાં પૂર્વ લદ્દાખના અથડામણવાળા સ્થળેથી સેના ઘટાડવાની પ્રવૃત્તિઓને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચાઓ થઈ. ભારત તરફથી 14 કોમ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ, જો કે ચીન તરફથી તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટ મેજર જનરલ લિયુ લિન સામેલ થયા હતા. સરકારી સૂત્ર મુજબ આ બેઠક પૂર્વ લદ્દાખમાં એલએસી નજીક ભારતીય ક્ષેત્રમાં સ્થિતિ ચુશુલ સેક્ટરમાં થઈ. અગાઉ 2 વખત 6 અને 22 જૂને ચીનના હિસ્સાના મોલ્ડોમાં પણ થયેલી મંત્રણામાં ભારતે યથાસ્થિતિ જાળવી રાખવા અને ગલવાન ખીણના પેંગોંગ અને અન્ય વિસ્તારોમાંથી ચીની સેનાને પીછેહટ કરવાની વાત રજૂ કરી હતી. 22 જૂની મંત્રણામાં બંને પક્ષ અથડામણવાળા તમામ સ્થળેથી પોતપોતાની સેના પાછી ખેંચવા સંમત થયા હતા. સૂત્ર મુજબ ચીને પેંગોંગથી પીછેહટ કરવા સંમતિ દર્શાવી હતી, પણ તેને આવું ન કર્યું.
भारत सरकार पर सरकार तोड़ी पाड़ो आरोप लगवाया पी नेपाल प्रधानमंत्री केपी शर्मा ओली की खुर्शी जोखम में है। एनसीपी पार्टी तमाम सीनियर लीडर्से प्रधानमंत्री तुरंत राजीनामु आपवा कहू छे। ओलीए खुलासो करने प्रयत्न करो पर असर दिखाई नती। ओली पर आरोप है कि तेमणे सरकार खराब वलण कारण चीने नेपाल की घनी जमीन पर कब्जो कर भारत साथ संबंधों खराब करने आरोप लगो। स्टेडिंग कमिटी मीटिंग दरमियान ओली एकला पड़ गया। पार्टी उपाध्यक्ष पुष्पकमल दहल प्रचंडे कहू कि आ सरकार दरेक मोर्चे निष्फळ साबित थई छे। प्रधानमंत्री फरी एक बार भारत विरोधी कार्ड रमवानो प्रयत्न करी रह्या छे। अमुक नेताओं आरोप लगवायो छे कि ओली तेमनी निष्फळता छुपावा खोटो रस्तो जई रह्या छे। लोकोनुं ध्यान डायवर्ट करवानो प्रयत्न थई रह्यो छे। एनसीपीना तमाम मोटा नेता आ मीटिंगमां हाजर रह्या हता। माधवी कुमार नेपाल, जालनाथ खनाल અને બામદેવ ગૌતમ જેવા સિનિયર લીડર્સે પ્રચંડની માંગનું સમર્થન કરીને ઓલીને રાજીનામું આપવા જણાવ્યું છે। આ નેતાઓએ કહ્યું છે કે પ્રધાનમંત્રી પદની ગરિમા હોય છે। ઓલીએ જે પ્રમાણેના આરોપ ભારત પર લગાવ્યા છે તે પછી તેમને પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી, તે સંસદના સન્માન વિરુદ્ધ છે। નેતાઓએ કહ્યું કે વડાપ્રધાન કોઈ પણ પુરાવા વગર આરોપ લગાવી રહ્યા છે તે સહન કરી શકાય તેમ નથી। જમ્મુ કાશ્મીરના સોપોરમાં ફરી એકવાર સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકી હુમલો થયો છે। હુમલામાં એક જવાન શહીદ થયા છે, ત્રણ જવાન ઘાયલ થયા છે। આ હુમલામાં એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું છે। આ હુમલામાં આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આ પરિસ્થિતિમાં જવાને એક બાળકને આતંકીની ગોળીઓથી બચાવ્યું છે। સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં જવાન એક બાળકને તેડીને આતંકીઓના ગોળીબારથી બચાવવા તેને દૂર લઈ જઈ રહ્યા છે। આ તસવીરને સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે। આ દરમિયાન જવાન બાળક સાથે વાત પણ કરી રહ્યા છે। આ બાળકના દાદાનું આતંકીઓની ગોળી વાગી જતાં જ મૃત્યુ થયું છે। માસૂમ બાળક તમામ ગતિવિધિઓથી બેખબર પિતાના મૃતદેહ પર બેઠો હોય તેવી તસવીરો પણ સામે આવી છે। આ દરમિયાન જવાનો ત્યાં આવી ગયા અને બાળકને ત્યાંથી બચાવ્યું હતું। 3-4 વર્ષના ઉંમરના આ બાળકની તસવીર આતંકના ઓછાનો પર્યાય બની ગઈ છે। એક નિર્દોષ બાળક જેણે પોતાના દાદાને ગુમાવ્યા અને એક જવાન જેમણે બાળકને બચાવી લીધું, એક સાચા રક્ષકની ફરજ નિભાવી છે। આપણે જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલાં જ આતંકીઓએ એક સીઆરપીએફ જવાન અને 5 વર્ષના બાળકની ગોળીબારીની હત્યા કરી દીધી હતી। જોકે જમ્મુ કાશ્મીરના ત્રાલમાં વધુ એક આતંકી અથડામણ થઈ, જેમાં ત્રાલના બિલાલાબાદમાં સેનાએ 2-3 આતંકીઓને ઘેરી લીધા। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 30 દિવસમાં 15મી મોટી આતંકી અથડામણ છે અને ગત મહિને 40થી વધુ આતંકીઓનો ખાત્મો કરવામાં સેનાને સફળતા મળી છે। નાપાક પાકિસ્તાને ભારત સામે બે ફ્રન્ટ પર મોરચો ખોલવાની તૈયારીઓ કરી છે। ભારત અને ચીન વચ્ચેના તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાની તૈયારીઓ કરી રહ્યું છે। એક તરફ લદ્દાખમાં ચીન સાથે ભારતનો વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ નોર્થ લદ્દાખમાં પાકિસ્તાની સેનાએ પોતાની તૈનાતી વધારી છે। ગુપ્તચર એજન્સી પાસેથી માહિતી પ્રમાણે પાકિસ્તાને પોતાના સૈનિકોના 2 ડિવિઝનને ગિલગિટ બાલિસ્તાન વિસ્તારમાં તૈનાત કર્યા છે। લગભગ 20,000થી વધુ સૈનિકોને નોર્થ લદ્દાખમાં તૈનાત કરાયા છે। સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન બે ફ્રન્ટ પર યુદ્ધનો અવસર જોઈ રહ્યું છે। એક તરફ સીમા પર પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યું છે, તો સીમા પરથી ઘૂસણખોરી પણ કરી રહ્યું છે, સાથે જ નોર્થ લદ્દાખમાં પણ મોરચો ખોલ્યો છે। યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિની કોરોનાની દવા અંગે થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે। તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કોરોનાની સારવાર માટે પતંજલિની કોરોનિલ અને સ્વસારી દવા પર કોઈ કાયદેકીય પ્રતિબંધ નથી। આજથી અમારી કોરોનલ કીટ દેશભરમાં ઉપલબ્ધ થઈ જશે। અમે અલગ અલગ રાજ્ય સરકારો સાથે વાત કરી છે। રામદેવ બાબાએ કહ્યું કે આયુષ મંત્રાલયે માત્ર એટલું જ કહ્યું છે કે તમે ક્યોર શબ્દનો ઉપયોગ ન કરશો, તો અમે કહ્યું કે ઠીક છે, આને કોવિડ ક્યોર નહીં પરંતુ કોવિડ મેનેજમેન્ટ કહીશું। તેમણે કહ્યું કે ડ્રગ માફિયાઓ અને મલ્ટીનેશનલ કંપનીઓએ દવાનો દુષ્પ્રચાર કર્યો છે, તે તેમના ફાયદા માટે યોગ, સ્વદેશી અને ભારતીયતા વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવા માગે છે। રામદેવે કહ્યું કે સવાલ ઉઠાવનારા લોકોના ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યું છે। હવે આયુષ મંત્રાલયે કહ્યું કે પતંજલિએ કોવિડ-19 મેનેજમેન્ટ માટે સારા પગલાં ભર્યા છે। હું કહું છું કે માનવતા માટે પતંજલિએ જે કામ કર્યું છે તેની પ્રશંસા ન કરો તો કંઈ નહીં, પણ તિરસ્કાર તો ન જ કરો। કોરોના પર ચર્ચાની સિરીઝમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 4 નર્સ સાથે વાત કરી હતી, તેમાંથી 2 મેલ અને 2 ફિમેલ છે। આ તમામ ભારતીય છે, જોકે તેમાંથી 3 ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બ્રિટનમાં કામ કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ 4 નર્સ સાથે કોરોના સંકટ અને તેમાંથી બહાર આવવાની રીતો પર વાત કરી। કોરોના અને ઇકોનોમીની અસરને લઈને રાહુલ દેશ વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યા છે। તેમણે 30 એપ્રિલે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે વાતચીતથી આ સિરીઝ શરૂ કરી હતી। છેલ્લે 12 જૂને અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ નિકોલસ બન સાથે ચર્ચા કરી હતી। ગુજરાત બાદ રાજસ્થાનમાં તીડનું આક્રમણ થયું છે। જેસલમેર અને નાગોરમાં
તીડના આક્રમણથી ખેડૂતોની ચિંતા વધારો થયો છે. લોકોએ વાસણ ખકડાવી ભગાડવાનો પણ પ્રયત્ન કર્યો, તો બીજી તરફ જેસલમેરમાં તીડને ભગાડવા માટે દવાનો છંટકાવ થયો. ડ્રોનના ઉપયોગથી દવાનો છંટકાવ કરાયો. ગુજરાતના સરહદી વિસ્તારમાં પણ સતત તીડનું આક્રમણ યથાવત છે. તીડ પાકને નુકસાન કરતા હોવાથી ખેડૂતો ચિંતિત છે. દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ સ્થિતિમાં મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના સંક્રમણના કારણે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને આ વખતે ઘણા ગણેશ મંડળે ગણેશ ઉત્સવની ઉજવણી ન કરવાનો નિર્ણય કર્યો છે. લાલબાગના રાજા ગણેશ મહોત્સવ મંડળે નક્કી કર્યું છે કે આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી નહીં કરે. પંડાલમાં 11 દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ લગાડવામાં આવશે. તમિલનાડુના નેવેલી પાવર પ્લાન્ટના બોઇલર સ્ટેજ 2માં બુધવારે સવારે બ્લાસ્ટ થવાથી 6 લોકોના મોત થયા છે, 13 લોકો ઘાયલ થયા છે. પ્લાન્ટના યુનિટ 5માં મોટો વિસ્ફોટ થયો. નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ કેન્દ્ર સરકારની નવરત્ન કંપની છે. તે લિગ્નાઇટનું ઉત્પાદન કરે છે. પ્લાન્ટ કુડ્ડાલોરમાં છે. પ્લાન્ટની પોતાની રેસ્ક્યુ ટીમ જે વિસ્ફોટ પછી બચાવ અભિયાનમાં જોડાઈ ગઈ. ચીનના અનેક વિસ્તારોમાં પૂરે તબાહી સર્જી છે. સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. શહેરના માર્ગો નદી બની ગઈ છે. પૂરમાં લોકોના ઘરો તણાઈ ગયા છે, તો લોકોના ઘરોમાં નગરોમાં પાણી ફરી વળ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા જાણે કોઈ નગરનું અસ્તિત્વ ન હોય તેમ પૂરના પાણીએ તબાહી મચાવી છે. પૂરની સ્થિતિના કારણે અનેક લોકો ઘરમાં ફસાઈ ગયા છે, તો રેસ્ક્યુ ટીમે દિલધડક ઓપરેશન કરી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પહેલા કોરોના વાયરસ અને હવે પૂરથી થયેલી તબાહીથી ચીનમાં હાહાકાર મચી ગયો છે. એક પછી એક કુદરતી આફતોથી માનવી હવે આર્થિક અને માનસિક રીતે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયો છે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને જોતા રહો Zee 24 કલાક.